મરાઠાઓના અનામતને લઈને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને જે જાહેરાત કરી ત્યારબાદ હવે હાર્દિક પટેલે પણ સરકાર સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. અમારા સંવાદદાતાએ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરેલી જાહેરાત બાદ હવે ગુજરાતમાં પણ જે અનામતની માંગ છે, અનામતની માંગને લઈને જે સૂર છે એ સૂર હવે ઉઠવા માંડશે અને જે પ્રકારની સ્થિતિ હવે સર્જાઈ છે, ગુજરાત રાજ્ય સરકાર અનામતને લઈને શું કરે છે બાબતને લઈને પણ સવાલ છે. પરંતુ હાર્દિક પટેલ જે છે, હાર્દિક પટેલ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે દેવેન્દ્ર ફડણવીસના જે મુદ્દાઓ છે એને લઈને પણ. શું જે પ્રકારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે એવું કહી શકાય કે ગુજરાતમાં પણ હવે રસ્તો અનામતનો ખુલ્યો છે? હાર્દિક, સૌથી મહત્વની વાત કે ઓબીસી કમિશન દ્વારા સર્વે જે થવો જોઈએ ગુજરાતમાં નથી થયો અને એ મહારાષ્ટ્રની અંદર મરાઠા સમાજનો થયો, એ ખૂબ સારી વાત છે. અમે જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી આ વારંવાર કહીએ છીએ કે સરકાર કહે છે કે બંધારણ ન આપી શકે, તમે એકવાર સર્વે કરો તો બધી ખબર પડે અને સર્વેના આધારે ઓબીસી કમિશન નક્કી કરશે કે આ સમાજ પછાત છે, કેટલી અનામતની જરૂર છે. અને મહારાષ્ટ્રની અંદર જે ઓબીસી કમિશનનો સર્વે થયો એવી રીતે ગુજરાતમાં થવો ખૂબ જરૂરી છે, જે ગુજરાતની ભાજપ સરકાર નથી કરી રહી. બંને જગ્યાએ ભાજપની સરકાર છે, છતાં પણ ગુજરાતના પાટીદાર સમાજ, ગરીબ સવર્ણો સાથેની જે મજાક થઈ રહી છે ખૂબ દુઃખની વાત છે. મહારાષ્ટ્રની અંદર મરાઠા સમાજનો જે સર્વે કરવામાં આવ્યો એવી રીતે તત્કાલીન ગુજરાતની અંદર પાટીદાર સમાજનો સર્વે થાય એ ખૂબ આવશ્યકતા છે અને ત્યાંનાથી જ ખબર પડશે કે સમાજ ખરેખર પછાત છે કે નહીં. પણ હાર્દિક, જે પ્રકારે એમણે કહ્યું છે કે ઓબીસી જે અનામત છે એને કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરવામાં આવે, એક તરફ અહીંયા વરુણ પટેલ, રેશમા પટેલ કે જે પણ સાથે હતા તમારા અને અત્યારે ભાજપમાં છે, એમનું કહેવું છે કે જે અનામત છે અનામતને લઈને હંમેશા ઓબીસીમાં સમાવિષ્ટ કરવાની માંગણી હાર્દિક પટેલ અને પાસ દ્વારા પહેલા કરવામાં આવી છે અને રજૂઆતો જે લેટર લખાયો છે રાજ્ય સરકારને એમાં પણ એ કહેવાયું. તમે એકવાર નક્કી તો કરો, સર્વે તો કરો, પછી નક્કી કરજો તમારે ઓબીસીમાં આપવું હોય ન આપવું હોય. અમે તો એ જ કહીએ છીએ કે બંધારણીય અનામત જોતી છે, તમે ગમે તે રીતે આપો, બંધારણીય અનામત આપશો તો જ સમાજની સાચી હકીકત ખબર પડશે. અને ઓબીસી કમિશન સર્વે નક્કી કરે કે ભાઈ આટલા વિસ્તારની અંદર પાટીદારો ગરીબ છે, આટલા વિસ્તારની અંદર પાટીદારો પછાત છે, એમને 5%, 10%, 12%ની જરૂર છે. મહારાષ્ટ્રની અંદર ઓબીસી કમિશને 100% અનામત આપવાની તરફેણ કરી છે, હવે સરકાર નક્કી કરશે. તો ગુજરાતની અંદર એકવાર સર્વે થાય તો સરકાર નક્કી કરી શકે કે કેટલા ટકા અનામત આપવી છે. અને હું એવું માનું છું કે ઓબીસી કમિશનના સર્વે વગર કોઈ પણ પ્રકારની વાહિયાત વાતો સરકાર કરશે યોગ્ય નથી. પણ તમે શું માનો છો, સરકાર પહેલ કરશે પણ સાથે સાથે તમે હવે કઈ પ્રકારની સ્ટ્રેટેજી સાથે આગળ વધશો? 2 દિવસની અંદર અમે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્ટ્રેટેજી જાહેર કરીશું. હવે અનામત આંદોલન લડવાની મજા આવશે. અમારી પાસે પુરાવા તો હવે બહુ મજબૂત છે કે ઓબીસી કમિશન અમારો સર્વે કરવે ગુજરાતના પાટીદાર સમાજનો. હાર્દિક, જે પ્રકારે અત્યાર સુધીની જે બાબતો સામે આવી છે એમાં આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે હાર્દિક પટેલ જે છે કોંગ્રેસની ભાષા બોલે છે, જેના કારણે જે અનામત છે અનામતની ફોર્મ્યુલા કારગર થઈ શકી નથી અને સરકાર પણ એમાં હામી ભરતી નથી. ત્યારે જે ઇકોનોમિકલ બેઝ ઉપર અનામતની વાત કોંગ્રેસે પણ ઇલેક્શન પહેલા કરી હતી ત્યારે એ બાબતને લઈને જ આપણી એ વાત છે? ઇકોનોમિકલ બેઝ ઉપર નથી કોંગ્રેસની વાત, એ મેં પહેલા પણ કહ્યું, વિકર શિક્ષણના આધારે કોઈ પણ સમાજનો વિકાસ કરવા માટેની દરેક રાજ્ય સરકારને સંપૂર્ણ તૈયારી છે, અનામત આપણને સંપૂર્ણ છૂટ આપવામાં આવે છે બંધારણ, એ જ વાત હતી. અત્યારે ઓબીસી કમિશન સર્વે કરી દે તો હું માનું છું કે સુપ્રીમ કોર્ટ પણ નહીં રોકી શકે આને, કેમકે અત્યારે માનો કે મરાઠા સમાજને 100% અનામત આપી કોઈ ચેલેન્જ કરશે તો ઓબીસી કમિશન એનો સર્વે મૂકશે, એના પુરાવા મૂકશે કે આ કારણે અનામત આપી છે અને એ કોઈ પણ રાજ્ય સરકારને છૂટ છે. એ જ કોંગ્રેસે વાત કરી હતી. હું કોંગ્રેસનો સમર્થક નથી પણ એની વાતનો સમર્થક છું. તો એવું લાગે છે કે હવે મહારાષ્ટ્રમાં જાહેરાત થઈ છે ત્યારબાદ હવે ગુજરાતમાં પણ એક સકારાત્મક એના જે પરિણામો છે પરિણામો મળી શકશે અને સરકારને તમે શું કહેશો આ બાબત? સરકારને એક જ વિનંતી છે કે જલ્દીમાં જલ્દી સર્વે માટેનું આયોજન કરે, સર્વે કરે, સર્વે જે કહેશે એ પ્રમાણે અમે ચાલીશું. તો આ છે હાર્દિક પટેલ, એમનું કહેવું છે કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં જો સરકાર પહેલ કરી શકતી હોય તો ગુજરાતમાં જે સર્વે છે એ સર્વે પાટીદાર સમાજનો કરવામાં આટલો વિલંબ કેમ, આટલા સમયથી આંદોલન ચાલે છે ત્યારે એ આંદોલનમાં રાજ્ય સરકાર પણ પોતાની જે ભૂમિકા છે એ ભૂમિકા સ્પષ્ટ કરે અને અનામતની જે માંગણી સમાજ દ્વારા કરવામાં આવી છે પાટીદાર સમાજ દ્વારા ત્યારે એને એક અમલી જામા પહેરાવે. કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યું છે કે સર્વે માટે સરકાર આગળ આવે અને ત્યારબાદ જે સર્વેમાં હશે તે અમે સ્વીકારી લઈશું, પરંતુ એક વખત સર્વે ચોક્કસથી થવો જોઈએ.